ઈરાનમાં નવા રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા છે. પરિણામોમાં આ સુધારાવાદી નેતાની જીત શું ઈરાનમાં એક નવા સૂરજને સૂચવે છે? અને કોણ છે આ નવા નેતા? જાણીએ આ વિડીયોમાં. સુધારાવાદી નેતા મસૂદ પેઝેક્શિયાન તેમના રૂઢિવાદી હરીફ સઈદ જલીલીને હરાવીને ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. પ્રથમ વખત યોજાયેલા મતદાનમાં સૌથી ઓછું 40% મતદાન થયું હતું. પ્રથમ વખત યોજાયેલા મતદાનમાં કોઈપણ ઉમેદવારને બહુમતી નહોતી મળી. આ કારણે 28 જૂને ફરીથી મતદાન કરવામાં આવ્યું હતું. તેમાં મસૂદ પેઝેક્શિયાનને 50%થી વધારે મત મળ્યા હતા. આ ચૂંટણી ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના મે મહિનામાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ બાદ કરવામાં આવી હતી. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં રઈસી ઉપરાંત બીજા 7 લોકોના પણ મોત થયા હતા. ઈરાનનું આંતરિક મંત્રાલય અંતિમ પરિણામની જાહેરાત કરે તે પહેલાં જ ડોક્ટર પેઝેક્શિયાનના સમર્થકો તહેરાન અને બીજા શહેરોમાં રસ્તા પર ઉજવણી માટે ઉતરી આવ્યા હતા. હૃદયરોગના સર્જન ડોક્ટર પેઝેક્શિયાન ઈરાનની કુખ્યાત મોરલ પોલીસના આલોચક છે. તેમણે એકતા અને સમાધાનનું વચન આપીને તેમજ વિશ્વમાંથી ઈરાનની એકલતાને સમાપ્ત કરીને હલચલ મચાવી હતી. તેમણે 2015ની પરમાણુ સમજૂતીના નવીનીકરણ માટે પશ્ચિમના દેશો સાથે રચનાત્મક વાતચીતનું પણ આહ્વાન કર્યું હતું. આ સમજૂતી હેઠળ જો પશ્ચિમી દેશો ઈરાન પર લગાવેલા પોતાના પ્રતિબંધોમાં ઢીલ આપશે તો ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ રોકી દેશે. પેઝેક્શિયાનના હરીફ સઈદ જલીલી આ વાતના પક્ષધર ન હતા. પૂર્વ પરમાણુ વાર્તાકારને ઈરાનના મોટાભાગના ધાર્મિક સમુદાયોનું સમર્થન છે. જલીલી પોતાના કટ્ટર પશ્ચિમી વિરોધી વલણ અને પરમાણુ સમજૂતીને ફરીથી સ્થાપિત કરવાના વિરોધ માટે જાણીતા છે. તેમણે આ વિશે કહ્યું હતું કે આ ઈરાનની રેડ લાઇનને પાર કરવા જેવું છે. બીજી વખત થયેલા મતદાનમાં ટકાવારી 50% રહી, જે છેલ્લા અઠવાડિયે થયેલા મતદાનની તુલનામાં વધારે છે. જ્યારે વ્યાપક અસંતોષ વચ્ચે 1979માં ઇસ્લામિક ક્રાંતિ પછી મતદાન સૌથી ઓછું હતું. ભારે અસંતોષને કારણે લાખો લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ઉમેદવારોમાં વિકલ્પની અછત, ઇસ્લામી કટ્ટરપંથીઓનું પ્રભુત્વ અને સર્વોચ્ચ નેતાઓના નીતિઓ પર મજબૂત નિયંત્રણને કારણે વાસ્તવિક પરિવર્તનની નહિવત શક્યતાઓને કારણે અસંતોષ વધ્યો હતો. કેટલાક લોકોએ પહેલા તબક્કામાં મતદાન નહોતું કર્યું. આ લોકોને ડોક્ટર પેઝેક્શિયાનના પક્ષમાં મતદાન કરવા માટે રાજી કરવામાં આવ્યા, જેથી કરીને જલીલીને રાષ્ટ્રપતિ બનવાથી રોકી શકાય. તેમને બીક હતી કે જલીલના વિજય સાથે ઈરાનનો બહારની દુનિયા સાથે ટકરાવ વધશે. આ કારણે ઈરાનને વધારે પ્રતિબંધ સિવાય બીજું કશું નહીં મળે. સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેએ શું કહ્યું? ચૂંટણી લડવા માટે બંને ઉમેદવારોએ ગાર્જિયન કાઉન્સિલની એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ગાર્જિયન કાઉન્સિલ મૌલવીઓ અને ન્યાયશાસ્ત્રીઓની કુલ 12 સભ્યોની સમિતિ છે, જે ઈરાનમાં એક મહત્વપૂર્ણ શક્તિ ધરાવે છે. ગાર્જિયન કાઉન્સિલની પ્રક્રિયામાંથી લગભગ કેટલીક મહિલાઓ સહિત 74 ઉમેદવારોને હટાવવામાં આવ્યા હતા. માનવ અધિકાર સંગઠનો દ્વારા ગાર્જિયન કાઉન્સિલની પહેલા પણ ટીકા કરવામાં આવી હતી કે કાઉન્સિલ એવા ઉમેદવારોને અયોગ્ય ગણાવે છે જે શાસન પ્રત્યે વફાદાર નથી. નાગરિક અશાંતિના વર્ષો પછી ઘણા યુવાન અને મધ્યમ વર્ગના ઈરાનીઓ સત્તા પર ઊંડો અવિશ્વાસ ધરાવે છે અને અગાઉ મતદાન કરવાનો ઇનકાર કરી ચૂક્યા છે. સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેએ કહે છે કે ઓછા મતદાન પાછળ કેટલાક કારણો છે. નેતા અને સમાજશાસ્ત્રી તેની તપાસ કરશે. જોકે કોઈ એમ વિચારે છે કે જે લોકોએ મતદાન નથી કર્યું તે લોકો વ્યવસ્થાનો વિરોધ કરી રહ્યા છે તો તે સંપૂર્ણપણે ખોટો વિચારે છે. જોકે તેમણે એ સ્વીકાર પણ કર્યો કે ઈરાનના કેટલાક લોકો વર્તમાન શાસનને સ્વીકારતા નથી. ખામેનેએ કહ્યું કે અમે તેમની વાતોને સાંભળીએ છીએ અને જાણીએ છીએ કે તેઓ શું કહી રહ્યા છે અને તેવું નથી કે તેઓ છુપાયેલા છે અને દેખાતા નથી.